जय सामीना मित्रों, श्री सामीनारायण हायर सेकेंडरी स्कूल गांधीनगर, धोरण 11 कॉमर्स, विषय वाणिज्य व्यवस्था, प्रकरण नंबर 4। मित्रों, आज प्रकरण नंबर 4 की अंदर ई कॉमर्स विषय अभ्यास करीशुं। मित्रों, ई कॉमर्स ने आपणे बे भाग में वेची नाख्यू जेथी आपणे समझवामां थोड़ी सरळता रहे। मित्रों, हूँ भावेश पारेख आपने स्वागत करूँ छू। मित्रों, ई कॉमर्स सामान्य अर्थ एवो थाय इलेक्ट्रॉनिक्स माध्यम द्वारा मालनु खरीद वेचाण थाय तेने ई कॉमर्स कहेवामां आवतो छे। मित्रों, अत्यारे आधुनिक समय में तमे जुओ मित्रों, ऑनलाइन खरीदी अने वेचाणनी केटली बधी मांग वधी गई छे। कोई पण वस्तु खरीदी होय तो आपणे एमेजॉन अथवा अन्य कोई वेबसाइट द्वारा मालनी पसंदगी करीए छे, एनी तुलना करीए छे, भाव जोईए छे, क्वांटिटी ने क्वालिटी जोईए छे, अने त्यार पछी आपणे तेने ऑर्डर आपता होय। फास्ट फूड खोराकनी बाबत तमे जुओ मित्रों, कोई भी वस्तु मंगाववू होय तो तरत आपणे डेमिनोजना पिज्जा अथवा तो मेकडोनाल्ड्सना पिज्जा आपणे ऑनलाइन मंगावता होय, तो आ ई कॉमर्सનું खरीदी વેચાણનું એક મોટું માધ્યમ છે। મિત્રો, ઈ કોમર્સ દ્વારા આજે મિત્રો વેપારી અને ગ્રાહક વચ્ચેના મધ્યસ્થીઓ ઘટી ગયા છે। ડાયરેક્ટ ખરીદ વેચાણની પ્રક્રિયા સીધી બની ગઈ છે મિત્રો, અને ઈ કોમર્સના ઘણા બધા ફાયદા છે। મિત્રો, ઈ કોમર્સનો સામાન્ય અર્થ આપણે સમજ્યા, ઇલેક્ટ્રોનિક્સ માધ્યમ દ્વારા ખરીદ વેચાણ થાય તેને ઈ કોમર્સ કહેવામાં આવતું હોય છે। મિત્રો, ઈ કોમર્સ એટલે કે ઇલેક્ટ્રોનિક્સ કોમર્સ જેવા ઇલેક્ટ્રોનિક્સ માધ્યમ દ્વારા ખરીદ વેચાણની પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે। મિત્રો, આ ઉપકરણો માધ્યમના વડે ખરીદ વેચાણ થતું હોવાથી આ ઈ કોમર્સમાં ખરીદ વેચાણ, વિજ્ઞાપન, અન્ય ઉત્પાદનો સાથે સરખામણી, નાણાંની ફેરબદલી ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો વડે થતી હોય છે। મિત્રો, એમાં લેવડદેવડ પણ, નાણાકીય લેવડદેવડ પણ આપણે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમ દ્વારા થતી હોય છે। મિત્રો, આ માટે ઈ કોમર્સના માટે જરૂરી એવા ઇન્ટરનેટ, કોમ્પ્યુટર, નેટવર્ક્સ, ઈમેલ સેવા, બેંક ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ વગેરે માધ્યમો હોવા જરૂરી છે મિત્રો, જેનાથી ઈ કોમર્સ સરળ બનતું હોય છે। મિત્રો, ઈ કોમર્સના કારણે ધંધાકીય એકમ દ્વારા ખરીદ વેચાણ, માલની ડિલિવરી તથા નાણાકીય ચૂકવણીના કાર્યો પણ બિલકુલ સરળ બનતા હોય છે। આપણે ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડના નંબર દ્વારા આપણે પાસવર્ડથી એને મોકલવામાં આવતું હોય છે, અને એ પાસવર્ડ જ્યારે નાણાકીય ચૂકવણી થાય એટલે સીધો આપણે મોબાઈલ ઉપર ઓટીપી આવતો હશે, અને એની ચૂકવણી ઓટીપીમાં લખવાથી તરત આપણે પેમેન્ટ થઈ જતું હોય છે, એટલે સિક્યુરિટી પણ ખરા અને સરળતા પણ ખરા। મિત્રો, પરિણામે વસ્તુઓનું ઉત્પાદન ખર્ચ અને વિતરણનું પ્રમાણનો ખર્ચ બહુ ઓછું થતું હોય છે। મિત્રો, ગ્રાહકોને ખરીદ વેચાણ કરવામાં લાગતો સમય અને ખર્ચમાં પણ ઘટાડો આવે છે। આ મિત્રો, ઈ કોમર્સ વાળા ગ્રાહકને પણ ફાયદા છે અને વેપારીને પણ ફાયદા છે, એમ કહીએ તો ખોટું નથી। મિત્રો, ઈ કોમર્સના કારણે પરંપરાગત વ્યવસાયની પદ્ધતિઓની તુલનામાં ખરીદ વેચાણની પ્રક્રિયાની સામગ્રી વધુ સરળ બનતી હોય છે મિત્રો, અને ઝડપી પણ બની છે। ઈ કોમર્સની મદદથી કોઈપણ સમયે અને સ્થળેથી વ્યવસાય કરી શકાય। મિત્રો, ઈ કોમર્સની અંદર એક પ્લસ પોઈન્ટ એ કે એમાં સ્થળનું કોઈ બંધન હોતું નથી, કયા સ્થળેથી વસ્તુ આવવાની છે આપણને ખબર હોતી નથી, આપણે પસંદગી વસ્તુની પસંદગી જ કરતા હોય છે, ક્વોલિટી અને ક્વોન્ટિટી અને ભાવ જ જોતા હોય છે, એ એક મહત્ત્વનો મુદ્દો રહેલો છે મિત્રો। મિત્રો, ઇન્ટરનેટના કારણે બજાર પ્રક્રિયા, વહેંચણી, ફોન, ટપાલ, છાપકામ જેવી અનેક વસ્તુઓના ખર્ચમાં પણ ઘટાડો થયો છે। મિત્રો, જાહેરાતમાંથી પણ બચાવ થાય છે, સ્ટેશનરીમાંથી બચાવ થાય છે, અને બિલકુલ સરળ વેપારી અને ગ્રાહક એકબીજા સાથે સીધો સંપર્ક કરી અને માલનું ખરીદ વેચાણ થતું હોય છે। મિત્રો, ઈ કોમર્સના કારણે માલની ખરીદ વેચાણ માટે વેપારીની લાંબુ અંતર કાપવું પડતું નથી મિત્રો, પરિણામે પરિવહનમાં સમજ થતો સમયમાં ઘટાડો થાય છે, ખર્ચમાં પણ ઘટાડો થાય છે, ઈ કોમર્સ વધુ સારી રીતે ત્વરિત ગ્રાહકોને સેવા પૂરી છે। મિત્રો, તમે ઓર્ડર આપો ને મિનિટોમાં એ વસ્તુ વેપારીના ત્યાંથી ગ્રાહકના ઘરે માલ પહોંચી જાય મિનિટોમાં। મિત્રો, આપણે પિઝા મંગાવતા હોય એમાં પણ મિનિટ હોય, 35 મિનિટ, 30 મિનિટની અંદર આપણે એની માલની વસ્તુ આપણને ઘરે પહોંચાડી દેતા હોય છે, એટલે સમયનો પણ બચાવ થાય છે મિત્રો। ઇન્ટરનેટ દ્વારા માહિતીની
સંચારની પ્રક્રિયા પણ ખૂબ ઝડપથી થતી હોય છે મિત્રો. ગ્રાહક સાથે સરળતાથી સંવાદ થતો હોવાથી ઉત્પાદનની કિંમત, માલની ગુણવત્તા તથા અન્ય પ્રશ્નોના ઉકેલ સરળતાથી મળી જતા હોય છે. વસ્તુ સંબંધી સેવાઓ કે મુશ્કેલી નિવારણ પણ ખૂબ ઝડપથી બનતું હોય છે મિત્રો. મિત્રો, કોઈ બી પ્રશ્ન હોય વસ્તુ ગુણવત્તા બાબતમાં, ભાવની બાબતમાં, પણ એને પણ સરળતાથી આપણે ઉકેલ લાવી શકતા હોય. મિત્રો, ઈ કોમર્સના બધા ફાયદા છે, ગ્રાહકને પણ ફાયદા છે અને વેપારીને પણ ફાયદા છે મિત્રો. મિત્રો, ઈ કોમર્સનું કાર્યક્ષેત્રની આપણે વાત કરીએ, ઈ કોમર્સનું કાર્યક્ષેત્ર વિશાળ છે અને ચાર ભાગમાં વેચવામાં આવે છે. કેટલા ભાગમાં? ચાર ભાગમાં. પહેલો ભાગ વાત કરીએ તો મિત્રો, બી ટુ સી, બિઝનેસ ટુ કસ્ટમર, ધંધાથી ગ્રાહક સુધીની વાત કરવામાં આવે છે મિત્રો. આમાં એક પક્ષ વેપારીઓ છે અને બીજો પક્ષ ગ્રાહકો છે મિત્રો. વેપારી પોતાની વસ્તુઓ, પોતાની જાણકારી એ પોતાના વેબસાઇટ દ્વારા મૂકતો હોય છે અને ગ્રાહક આ વેબસાઇટનો ઉપયોગ કરી પોતે જ વસ્તુઓ અને ગુણવત્તાની બાબતમાં જાણકારી પ્રાપ્ત કરતો હોય છે. આમાં મધ્યસ્થી કોઈ હોતા નથી. એટલેથી પહેલો રેફરન્સ આપે બી ટુ સી, બિઝનેસ ટુ કસ્ટમર, એવું કહેવામાં આવતું છે મિત્રો. જેને આપણે સમજ્યા પ્રમાણે એક છેડા ઉપર વેપારી અને બીજા છેડા ઉપર ગ્રાહકો હોય છે. ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે મિત્રો. વેપારી ગ્રાહકને તેના ઉત્પાદન અને સેવાનું વેચાણ માટે કરતો હોય છે અને તેઓ આ પ્રકારમાં સમાવેશ થતો હોય છે. ગ્રાહક કોઈપણ સ્થળ ઉપરથી કોઈપણ સમયે પસંદની વસ્તુઓ ખરીદી અને મોટો ઓર્ડર આપી શકતો હોય છે. વેચનાર પોતાની વસ્તુનું કોઈપણ મધ્યસ્થી દ્વારા વગર ગ્રાહકોને સીધું વેચાણ કરતો હોય છે મિત્રો. એટલે માટે કહેવાય છે બી ટુ સી, વેપારથી સીધું ગ્રાહક સુધી. મિત્રો, આમાં મધ્યસ્થી પણ હોતું નથી, વાહન વ્યવહારનો પણ ખર્ચો નથી આવતો અને નાણાકીય ચૂકવણી પણ બિલકુલ સરળ બનતી હોય છે મિત્રો અને ખૂબ પ્રચલિત છે મિત્રો. વસ્તુના છૂટક વેચાણ ઉપરાંત બી ટુ સી ઓનલાઈન બેન્કિંગ, પરિવહન સુવિધાનો અને અન્ય સેવાઓનો પણ સમાવેશ કરવામાં આવતો હોય છે. ટૂંકમાં બી ટુ સી એટલે વેપારી ડાયરેક્ટ ગ્રાહકને માલ વેચે, તેને બી ટુ સી કહેવામાં આવતો હોય મિત્રો. બીજો જોઈએ મિત્રો, બી ટુ બી, બિઝનેસ ટુ બિઝનેસ, ઉત્પાદકથી વેપારી સુધી. ડાયરેક્ટ વેપારી વેપારીને માલ વેચે, તેને બી ટુ બી કહેવામાં આવતો હોય છે મિત્રો. આ પ્રકારના સમાવેશમાં બંને પક્ષ એ વેપારીઓ છે મિત્રો. ધંધાદારી એકમો વ્યવસાયી હોય છે. આજના સ્પર્ધાત્મક યુગમાં ધંધાદારી એકમો એકબીજા પર અવલંબિત રહેવું પડે છે. બી ટુ બી વેપારના અવલંબનને સરળ બનાવે છે, વધુ અસરકારક બનાવે છે. પોતાનો પુરવઠાકાર, વિતરક અને અન્ય મધ્યસ્થીઓ સાથે એ સંબંધમાં સ્થાપના કરે છે મિત્રો. ટૂંકમાં વેપારી પોતાનો વસ્તુ એ વેપારીને ડાયરેક્ટ વેચે છે, પોતાની રજૂઆત વેબસાઇટ દ્વારા મૂકતો હોય છે અને વેપારી વસ્તુની પસંદગી કરી સીધો જ ઉત્પાદક કે જથ્થાબંધ વેપારી તે ઓર્ડર આપતો હોય. ઉત્પાદક કે જથ્થાબંધ વેપારી એ વેપારીને ડાયરેક્ટ માલ મોકલી આપતો હોય છે અને નાણાકીય ચૂકવણી પણ વેબસાઇટ દ્વારા થતું હોય તો એની પણ સરળતા રહેતી હોય છે અને ખૂબ મોટા પ્રમાણમાં વસ્તુનું. મિત્રો, આમાં પણ સ્થળનું કોઈ બંધન હોતું નથી, સમયનું કોઈ બંધન હોતું નથી, ખૂબ જ ઝડપી અને સરળતાથી માલ ખરીદ વેચાણ થતું હોય છે. ત્રીજો પ્રકાર જોઈએ મિત્રો, સી ટુ સી, કસ્ટમર ટુ કસ્ટમર, ગ્રાહકથી ગ્રાહક. મિત્રો, ક્યારેક વસ્તુ એક ઘરગથ્થું ઉત્પાદન થતી હોય અને ગ્રાહક ડાયરેક્ટ પોતા ગ્રાહકને જ વેપારીમાં હોતા નથી, તેને બી ટુ સી ટુ સી કહેવામાં આવતું, કસ્ટમર ટુ કસ્ટમર કહેવામાં આવતું હોય મિત્રો. મિત્રો, આ પ્રકારની વાત કરીએ તો આ પ્રકારના વ્યવસ્થામાં ગ્રાહકથી ગ્રાહકના વેપારની પ્રવૃત્તિ જોડાયેલી હોય છે. વેબસાઇટ ઉપર કે ઇન્ટરનેટ ઉપરનો ઉપયોગ કરનાર ખરીદ વેચાણની બંને પ્રવૃત્તિઓ કરતા હોય છે. કોઈપણ મધ્યસ્થી વિના ગ્રાહકોને ખરીદી વેચાણમાં ઓનલાઈન સુવિધા પ્રાપ્ત થતી હોય છે મિત્રો. આ પ્રકારનું ઉત્તમ ઉદાહરણ હરાજી સાઇટ જોવા મળતું હોય છે મિત્રો. એક સામાન્ય ઉદાહરણ આપું. દાખલા તરીકે આપણે ઘરે ફ્રીજ કે રેફ્રિજરેટર જૂનું હોય અને વેચવું હોય, કોઈ ફર્નિચર વેચવું હોય, તો વેબસાઇટ ઉપર આપણે ઘણી બધી વેબસાઇટો હોય છે ખરીદ વેચાણની પ્રવૃત્તિ. એમેઝોન છે અથવા અન્ય કોઈ વેબસાઇટ હોય જે ખરીદ વેચાણની પ્રવૃત્તિ કરતી હોય, તો એ વેબસાઇટ ઉપર એ વસ્તુના ફોટા, એની ક્વોન્ટિટી, ઉત્પાદન વર્ષ અને છેલ્લે આપણે વેચાણનો ભાવ મૂકી દેવાનો હોય છે અને કસ્ટમર એ વસ્તુ
અને એ વેબસાઇટ ખોલી એ વસ્તુ જોતો હોય અને જેને યોગ્ય લાગે તો તરત આપણને ઓનલાઈન વસ્તુનું રિક્વાયરમેન્ટ કરે અને સીધું જ ગ્રાહકથી ગ્રાહક માલનું વેચાણ થાય તેને સી ટુ સી કહેવામાં આવતું હોય. મિત્રો, સી ટુ સીનું ફૂલ ફોર્મ થાય છે કસ્ટમર ટુ કસ્ટમર, ગુજરાતીમાં કહીએ તો ગ્રાહકથી ગ્રાહક સુધીની વસ્તુ. મિત્રો, ચોથો પ્રકાર જોઈએ મિત્રો, સી ટુ બી, ગ્રાહકથી વેપારી સુધીની વાત છે. મિત્રો, ધંધા સુધીની વસ્તુ છે. મિત્રો, ઘણી બધી વ્યક્તિઓ ઘરગથ્થું વસ્તુનું ઉત્પાદન કરતા હોય છે. એક ઉદાહરણ આપું મિત્રો, દાખલા તરીકે પતંગનું ઉત્પાદન ઘરે બેસીને લોકો ઉત્પાદન કરતા હોય છે અને જથ્થાબંધ વેપારીની લોકો વેચાણ કરતા હોય છે. તો આ ગ્રાહકથી વેપાર સુધીની વસ્તુ થઈ. આવી ઘણી બધી નાની મોટી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ હોય, ઇલેક્ટ્રિક વસ્તુઓ હોય અથવા વપરાશી વસ્તુ હોય જેઓ ઘરે બેસીને ઉત્પાદન કરતા હોય છે અને એ વસ્તુનું ઉત્પાદન કરી અને વેપારીને વેચાણ કરવામાં આવે તેને સી ટુ બી એટલે કે ગ્રાહકથી વેપાર સુધીની પ્રક્રિયા કહેવામાં આવતી હોય છે. મિત્રો, આ પ્રકારના ઈ કોમર્સમાં ગ્રાહકને પરવડે તે રીતે અથવા તો નિશ્ચિત ઉત્પાદન સાથે વસ્તુનું વેચાણ કરવામાં આવતું હોય છે. મિત્રો મિત્રો આ સેવાઓની સંબંધમાં વાત કરીએ તો આ પ્રકારની સેવાઓમાં ઉત્પાદન કરતા ધંધાકીય એકમો ઉત્પાદક કે સેવા પોતાની વેચાણની શરતોને અને કિંમત જણાવતા હોય છે અને આ પદ્ધતિની ભાવતાલ થતો સમયગાળાનો પણ ઘટાડો થાય છે. મિત્રો, એટલે કે જે વસ્તુનું ઘેર બેઠા ઉત્પાદન મોટા પાયા ઉપયોગ કરે છે એ પોતે નક્કી કરી નાખે કે આ પ્રકારની વસ્તુ આટલી ક્વોન્ટિટીમાં આટલા ભાવમાં જોઈએ છે અને એ પ્રમાણે ઉત્પાદન વેપારી હોય, એ ઉત્પાદક વ્યક્તિ હોય તે વસ્તુ એ પ્રમાણે ઉત્પાદન કરીને સમયસર પહોંચાડી આપે છે. તેને આપણે ગ્રાહકથી વેપાર અથવા ગ્રાહકથી ધંધો કહેવામાં આવતું હોય છે. મિત્રો, તથા ગ્રાહક અને ધંધાકીય એકમ બંને પરિવર્તનશીલતા વધારે ધરાવતા હોય છે. મિત્રો, આ પ્રક્રિયાની અંદર ગ્રાહક દ્વારા ચૂકવણી નક્કી કરવામાં આવતી હોય છે. ઈ કોમર્સની અંદર આ ઉપરાંત પણ કેટલીક અન્ય વ્યવસ્થા છે, તેમાં સરકારને એક સ્વાયત્ત અસ્તિત્વ માની લઈએ તો તેમ નીચે મુજબ કહેવામાં આવતું હોય. મિત્રો મિત્રો, કસ્ટમરથી કસ્ટમરની અંદર સરકાર પણ ઘણી બધું પ્રોત્સાહિત કરતી હોય છે. સરકારને પણ આમાં ફાયદા છે એટલે સરકાર પણ આ વ્યવસાય સાથે પ્રોત્સાહિત કામ કરતી હોય છે. મિત્રો મિત્રો, આ હતી કાર્યક્ષેત્રે ઈ કોમર્સની કાર્યક્ષેત્રની બાબતમાં. એમાં નંબર એક બી ટુ સી, બિઝનેસ ટુ કસ્ટમર, નંબર બે બી ટુ બી, બિઝનેસ ટુ બિઝનેસ એટલે વેપારીથી વેપારી, નંબર ત્રણ સી ટુ સી, કસ્ટમર ટુ કસ્ટમર, ગ્રાહકથી ગ્રાહક સુધી, અને ચોથું સી ટુ બી એટલે કસ્ટમર થી બિઝનેસ સુધીની વાત થઈ. મિત્રો મિત્રો, ત્યાર પછી ઈ કોમર્સની અંદર સફળ બનાવવાના અમલીકરણ માટે જરૂરી સાધનો. મિત્રો, જરૂરી સાધનો ત્રણ રીતે ઉપયોગ થતા હોય છે. એક વેબસાઇટ. મિત્રો, વેબસાઇટ એટલે શું? મિત્રો, વેબસાઇટ એટલે કે કોઈપણ ઉત્પાદક, કંપની, સંસ્થા પોતાની વસ્તુની રજૂઆત માટે એ ઇન્ટરનેટ ઉપર એક જગ્યા રાખે. આ જગ્યાને વેબસાઇટ કહેવામાં આવતું હોય છે. મિત્રો, વેબસાઇટ દ્વારા કોઈપણ વ્યક્તિ, ઉત્પાદક, સંસ્થા પોતાની વસ્તુની રજૂઆત કરતો હોય છે અને જે તે વ્યક્તિ, ગ્રાહક કે વેપારીને પોતાની વસ્તુની રજૂઆત કરતી હોય છે. મિત્રો, તમે જે એક ઉદાહરણ આપો, દાખલા તરીકે એક કોલેજ કે સંસ્થા, સ્કૂલ છે, તમે જુઓ કેટલું બધું વેબસાઇટ દ્વારા પોતાની રજૂઆત કરતા હોય છે. સ્કૂલોની અંદર એ શું સુવિધાઓ પ્રોવાઈડ કરે છે એ બાબતની રજૂઆત, તેનું બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન, શિક્ષકોની બાબતમાં અથવા તો અન્ય કોઈ સ્વરૂપની બાબતમાં વેબસાઇટની અંદર પોતાની રજૂઆત કરતા હોય છે. મિત્રો, આ રીતે ઉત્પાદક પણ પોતાની વસ્તુની રજૂઆત એ પોતાની વેબસાઇટ દ્વારા કરતા હોય છે. ઉત્પાદનની બાબતમાં, એની ક્વોન્ટિટી, ક્વોલિટી અને વપરાશમાં કઈ ફાયદા રહ્યા છે એ બધી વસ્તુ આપણને વેબસાઇટ દ્વારા સમજાવતું હોય છે. મિત્રો, વેબસાઇટ એટલે કે જેને વર્લ્ડ વાઇડ વેબથી આપણે તેને ટૂંકમાં સાઇટ સંબોધતા હોય છે તેને વેબસાઇટ પણ કહેવામાં આવતું હોય છે. મિત્રો, વેબસાઇટને કારણે ધંધો વિકાસ પામતો હોય છે. મિત્રો, અને તેનું સંચાલન કરવું, જાળવણી કરવી અને સંવર્ધિત કરવી બહુ જરૂરી હોય છે. મિત્રો મિત્રો, વેબસાઇટની અંદર વેબ એટલે કે www, વર્લ્ડ વાઇડ વેબ, જ્યારે સાઇટ એટલે કે સ્થળ, આવી સાદી ભાષામાં વેબસાઇટ તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે. મિત્રો, અલબત્ત વેબસાઇટ એ કોઈ ભૌતિક ભૌગોલિક સરનામું હોતું નથી, પણ એક જાતની વેબસાઇટ છે. મિત્રો, ઇન્ટરનેટ ઉપર એક જાતની જગ્યા
એમ કહીએ તો ખોટું નથી મિત્રો, પરંતુ જે પદ્ધતિ દ્વારા પૂરું પાડવામાં આવતી તમામ સામગ્રીનું ઓનલાઈન ઉપલબ્ધ સુવિધાઓ સંકલિત કરવામાં આવતું હોય છે, દરેક વસ્તુની ત્યાં રજૂઆત કરવામાં આવે, એટલે વેપારી હોય કે ગ્રાહક તે વસ્તુનું નિરીક્ષણ કરી અને પોતે આગળ વિચારતો હોય છે. આ થઈ વેબસાઇટની વાત. મિત્રો, બીજો પોઈન્ટ આવે છે ઇન્ટરનેટ જોડાણ ધરાવતું કોમ્પ્યુટર. મિત્રો, કોઈપણ વસ્તુ ઇન્ટરનેટ ઉપર જવું હોય તો ઇન્ટરનેટ માધ્યમ હોવું જરૂરી છે. અત્યારે તો મિત્રો ઇન્ટરનેટ માધ્યમ વિના વ્યક્તિ અધૂરો છે, માનવી અધૂરો છે, કોઈ ખોટું કહીએ તો નથી. મિત્રો, ઈ કોમર્સની અંદર વેપારી કે ગ્રાહક હોય, એ વેપારી હોય, એ પોતાના ઇન્ટરનેટ માધ્યમથી વિશ્વની અંદર પોતે જોડાયેલો રહેતો હોય છે, અને ઇન્ટરનેટ માધ્યમ કોમ્પ્યુટર દ્વારા આપણે દરેક જાણકારી આપણે પ્રાપ્ત કરી શકતા હોય. મિત્રો, આપણે જોયું ગૂગલ સર્ચની અંદર તમે માગો એ વસ્તુનું સર્ચ કરી આપણે સંશોધન કરી આપતી હોય છે. એટલે મિત્રો, ઈ કોમર્સની અંદર ઇન્ટરનેટ જોડાણ હોવું જરૂરી છે. ત્રીજો પોઈન્ટ મિત્રો, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ. મિત્રો, નાણાકીય ચૂકવણી માટે આ બંને વસ્તુ જરૂરી છે. બંનેથી આપણે નાણાકીય ચૂકવણી થતા હોય છે. ક્રેડિટ કાર્ડ એટલે કે બેંક દ્વારા આપણને આપવામાં આવતી શાખ અને તેનું કાર્ડ. મિત્રો, ડેબિટ કાર્ડ એટલે કે આપણે બેંકની અંદર રહેલા બેલેન્સ સુધી આપણે તેનું નાણાકીય લેવડ દેવડ કરી શકીએ, તેને ડેબિટ કાર્ડ કહેવાતું હોય છે. મિત્રો, ઓનલાઈનની અંદર ખરીદ વેચાણમાં વેપારી પણ ગભરાતો હોય છે અને ગ્રાહક પણ જોખમ લેતો હોય છે. આ બંને જોખમ ઘટાડવા માટે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ એક સરળ પદ્ધતિ છે. મિત્રો, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ દ્વારા માલ મળે કે તરત એની નાણાકીય ચૂકવણી કરી શકતા હોય છે, અને વેપારીને પણ સંતોષ થાય અને ગ્રાહકને પણ સંતોષ થાય. એટલે ઈ કોમર્સની અંદર ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ હોવું જરૂરી છે. મિત્રો મિત્રો આ ઈ કોમર્સના પાર્ટ્સને એક ભાગમાં રૂપાંતર કર્યું, બીજા ભાગની અંદર આપણે આગળ બીજી ચર્ચા કરીશું. જય સ્વામિનારાયણ મિત્રો.